નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે બધાય પોતપોતાના રીતે પ્રચાર કરી રહ્યા છે તમે કોને મત આપવાના છો નથી કેવું સારું જવા દો તો તમે જેને પણ મત આપવાના હોય મને કંઈ વાંધો નથી પણ એ વિચારીને આપજો કે તમારું ભલું થવાનું છે કે પછી ગઈ ભેંસ પાણીમાં એમ એવું ન થાય એટલા માટે તમે વિચારજો તમારી રીતે કે આજથી પાંચ વર્ષ પછી તમારું ભવિષ્ય કેમાં છે કઈ સરકારમાં છે બરાબર આજનું ન વિચારતા અને ઘણી બધી સરકાર એવું કહે છે કે અમે મફતનું શિક્ષણ આપશું મફતની વીજળી આપીશું મફતનો ગેસ આપીશું તો આ બધી વસ્તુના પૈસા કોણ આપશે કોણ આપશે ખબર છે એનો આંકડો તો કેટલો થાય એ ખબર છે જે લોકો આવું જે સરકાર કહેતી હોય ને કે અમે મફતમાં આ વસ્તુ આપશું તો એ લોકોને જરાક એની સભામાં ઊભા થઈને કહેજો કે આ બધાના રૂપિયા કોણ આપશે અને આ બધાના પૈસા આવશે ક્યાંથી જે લોકોની સરકાર હાલમાંય એના રાજ્યની અંદર ખાડે હાલતી હોય એ આપણને મફત કેવી રીતે આપે અને મફતનું ખરેખર આપણે લેવું જ ન જોઈએ મફતનું તો ઘણી બધી સરકાર એવું કહે છે કે અમે મફતનું શિક્ષણ આપશું બરાબર તો એ તો આપણી ગુજરાત સરકાર પહેલેથી આપે છે ને બરાબર ને મફત ચોપડા મફત જમવાનું પ્રાથમિક શિક્ષણ મફત જ છે આપણી ત્યાં છે કે નથી હા ના છે ને સરસ તો આપણે મફત શિક્ષણની જરૂર તો છે એની નહીં આપણે પહેલેથી છે બરાબર છે અને રહી વાત મફતની વસ્તુની જો તમે બેરોજગાર હોય હા રોડ પર રખડતા હોય તો કદાચ મફતની વસ્તુની જરૂર પડે તમે રોડ પર રખડો છો નથી રખડતા ને તો એની કાંઈ જરૂર નથી અને આમાં પહેલાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સારા કામ કરી રહી છે બરાબર અને સરસ મજાનું કામ થાય છે રોડ બને છે રસ્તા બને છે સૂક સગવડ બધી છે બરાબર અત્યારે હાલ આપણે દવાખાનું આવે તો એ પાંચ લાખ રૂપિયા આપણને કાર્ડમાં મળે છે પીએમ જય યોજનામાં મળે છે કે નથી મળતા તો આ બધી સુવિધા બધી કોના તરફથી નરેન્દ્ર મોદીની સરકારમાં તમારે જેને મત દેવું હોય મને કાંઈ વાંધો નહીં પણ મારો મત ભારતીય જનતા પાર્ટીને બરાબર અબકી બાર મોદી સરકાર એ પરોસાની સરકાર હોય ને તો આ એક જ છે નરેન્દ્ર મોદી સરકાર જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા કી જાય અને હા મત દેવાનું એ આપણો અધિકાર છે તો મત દેવાનું હોય ભૂલતા નહીં બરાબર